कच्छ જિલ્લાના ભુજથી 40 કિલોમીટરના અંતરે આવેલા મોટા યક્ષ ખાતે પરંપરાગત મેળો ભરાય છે, જેની શુભ શરૂઆત થઈ છે. યક્ષદાદાના સાનિધ્યમાં યોજાતા 4 દિવસના મેળામાં દૂર દૂરથી ભક્તો અને સહેલાણીઓ આવે છે અને યક્ષદાદાની આરાધના કરે છે. કહેવાય છે કે આ યક્ષ મંદિર 1273 વર્ષ પુરાણું છે. માત્ર આટલું જ નહીં, પરંતુ સાયરા ગામે આવેલા ડુંગર પર ભીખુ નામના ઋષિએ તપસ્યા કરી હતી અને ત્યારે ભગવાન શિવે યક્ષના સ્વરૂપમાં દર્શન આપ્યા હતા તેવી પણ માન્યતા છે. જે યક્ષદેવ છે એનું જે મંદિર છે એને અત્યારે 1273 વર્ષ પૂરા થયા. આ ભાદરવા શુદ્ધ 14ના અને 1274મું વર્ષ ચાલુ થયું. હવે અહીંયા જે પ્રગટ કર્યા છે, અહીંયા બાજુમાં ગામ છે 2 કિલોમીટર ઉપર સાયરા, ત્યાં ડુંગર છે લાખાડી, એના ઉપર ઋષિ મુનિ છે ભીખ દરસ નામના ઋષિ મુનિ. તો એમણે શિવની તપસ્યા કરી હતી અને શિવે એમને યક્ષ સ્વરૂપે દર્શન આપેલા, માટે અહીંયા મંદિર થયો છે. દાયકાઓ પહેલા અહીં લોકો ગાડા લઈને આવતા અને 1 મહિના સુધી મેળો ચાલતો, ત્યારે આ પરંપરાને આજે પણ ભક્તોએ યથાવત રાખી છે. શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ દાદાના દર્શને આવે છે અને મેળાની મજા પણ માણે છે. યક્ષ દાદાના સાનિધ્યમાં યોજાતા મેળાને કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. જ્યારે બધા ઋષિ મુનિઓને એની સ્થાપના કરી અને પછી આ પરંપરા નિમિત્તે પેલા પેડી કરતા અને પછી ગાડાથી આવતા, હવે આ રીતે બધા આવે છે. પહેલાના સમયમાં તો એમ જ ગાડાથી આવતા અને ગુણપાઠના પહેલાં દુકાનોને બધા બાંધતા અને એની અંદર 1 મહિના સુધી મેળો ચાલતો. વર્ષો પહેલાંથી જે ચાલી આવતી પરંપરાને આજે પણ જે જાળવી રાખી છે, ત્યારે આજના પ્રસંગે હું પણ કહેવા માંગુ છું સૌને કે જે વિરાસત આ મળી છે એને જાળવવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કરીએ અને આજે જે મેળો જે અહીં જે લોકાર્પણ કરવામાં આવ્યો છે એમાં સૌ લોકો દ્વારા પણ લોક ઉપયોગી કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ સુધી ચાલનારા મેળામાં સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ જવાનો અને હોમગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા છે. યક્ષદાદાના સાનિધ્યમાં યોજાતા મિની તરણેતરના મેળામાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે અને દાદાના દર્શનની સાથે મેળાની મોજ પણ માણે છે. ભુજથી કેમેરામેન નરેશ ભુટિયા સાથે સુધીર ખત્રી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.